આજ રોજ નવીનીકરણ કરવામાં આવેલા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે રેલ મંત્રાલય દ્વારા 75 રેલવે સ્ટેશનો પુનઃ વિકસિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનનો રૂપિયા 15 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રેલવે તેમજ કપડા મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે પુનઃ વિકસિત સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશનની મુખ્ય ઇમારતમાં આગળના ભાગમાં વડોદરાની ઓળખ એવા વડની ડિઝાઇન તૈયાર કરાઈ છે. પાર્કિંગ એરિયાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સાથે જ બુકિંગ ઓફિસ અને ઇન્કવાયરી ઓફિસ પાસે આવેલા રેમ્પની જગ્યાએ હવે એસ્કેલેટર મૂકવામાં આવ્યું છે. આ સિવાય મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, વેઇટિંગ રૂમ અને હોલનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગજનોની સુવિધા રહે તે માટે ફ્લોરિંગનું નવીનીકરણ કરાયું છે. તેમજ સ્ટેશન બહાર એક આર્ટ મૂકવામાં આવ્યું છે, જેને મૃણાલ કહાડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોષ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવેલા વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેયરે રેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા પ્રવાસીઓ માટે સુવિધાના માટે આભાર પ્રદર્શિત કર્યો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે મંત્રીનું સ્વાગત કરીને પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી દર્શનાબેન જરદોષે વડોદરા રેલવે સ્ટેશનને 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષે વિવિધ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટીનો દર વધાર્યો, કપડાં પર જીએસટીનો દર 5% વધારી 12% કરાયો. ઉપરાંત 23 સ્ટેક હોલ્ડર સાથે મળી નાણામંત્રીને જ રજૂઆત કરી અને 5% જીએસટીનો દર ફરી કરવા જણાવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરાના વિકાસ માટે કાર્યો કરવા બદલ વડાપ્રધાન અને મંત્રી દર્શનાબેન જરદોષનો આભાર માન્યો હતો. તેમજ પ્રતાપનગર રેલવે સ્ટેશનને પણ સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવાની માંગણી કરી હતી. આપણે જે રીતે કોવિડના સમયગાળા દરમિયાન જેવી રીતે માર્ગદર્શિકા તૈયાર કરી છે, જે રીતે એના લોકોની માંગણીઓ થઈ છે, તે પ્રમાણેની ટ્રેનો ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ત્રીજી વેવનો સામનો કરી રહેલા લોકોને માટે પણ જે રીતે જરૂર છે તે પ્રમાણેની ટ્રેનોનું ધીરે ધીરે આપણે એનું વહન કરી રહ્યા છીએ. માલ સામાનવાળી ટ્રેનોને પ્રાયોરિટી આપીને આપણે પેસેન્જર ટ્રેનોને પણ સુવિધા આપવાના પ્રયત્ન ચાલુ છે. અમે અગાઉ પણ કહ્યું હતું કે જે જીએસટી પર દર વધારવાનો નિર્ણય છે, જીએસટી કાઉન્સિલનો નિર્ણય છે. જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્યના નાણાં સચિવો અને એના નાણામંત્રીઓ હાજર હોય છે. ત્યારે કોઈએ પણ કોઈ આ વિરોધ ત્યાં નોંધાવ્યો નહીં અને 18% ઇન્વર્ટેડ ડ્યુટીના સ્ટ્રક્ચરને ઠીક કરવા માટે 12% સુધારો જ્યારે સૂચવાયો, ત્યાર પછી જે રીતે આખા દેશના જુદા જુદા સ્ટેક હોલ્ડરો દ્વારા અને એના દ્વારા માંગણીઓ થઈ કે 5%થી વધારીને 12%, એટલે 7%નો વધારો સામાન્ય માણસોને અને જે ગરીબ લોકોના કપડાના કિંમતનો વધારો થશે એટલે એની રજૂઆતો કરી, ત્યારે અમે લોકોએ આ લગભગ આખા દેશના 23 સ્ટેક હોલ્ડરો સાથે મળીને નાણામંત્રીને રજૂઆત કરી હતી. અને અમને વિશ્વાસ છે કે નાણામંત્રી દ્વારા આ જીએસટી કાઉન્સિલ દ્વારા થયેલા નિર્ણયને આપણે પ્રધાનમંત્રી શ્રી સુધી પણ આ વાત પહોંચાડી છે અને આ નિર્ણયનો યોગ્ય નિર્ણય આવશે. કાઉન્સિલની જે બેઠકો છે એના નિયત સમય પ્રમાણે થાય છે અને એની અંદર બજેટ પહેલાં આ મિટિંગો થતી જ હોય છે. દરેક રાજ્ય પાસેના સૂચનો અને દરેક રાજ્યો એનો પોતાનું રિપ્રેઝેન્ટ કરતા હોય છે અને મોટાભાગના રાજ્યોના લોકોનું જ્યારે આ માંગણી હશે ત્યારે એમાં યોગ્ય નિર્ણય આવશે. અને આ સરકાર એવી છે કે હંમેશા વાતચીતના માધ્યમથી સમસ્યાનો હલ થયો છે. જ્યારે પહેલી વખત 5% કાપડ પર રજૂ થયો ત્યારે પણ ખૂબ એનો વિરોધ થયો હતો, લોકો ભરવા પણ તૈયાર નહોતા, પણ માનનીય અરુણ જેટલીજી સાથે મળીને વાતચીત દ્વારા એનો હલ નીકળ્યો, તે રીતે આ સમસ્યાનો હલ પણ ચોક્કસ નીકળશે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને લેખ લખીને અમે માંગ કરી છે. સુરતના વેપારીનો પણ તેમનો ઉલ્લેખ કર્યો છે કે દરેક જગ્યા પર કાપડ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, તેમની સાથે તેઓ છે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીના નાણામંત્રી ત્યાં હાજર હોય છે ત્યારે એક પણ શબ્દ બોલતા નથી અને ફક્ત ગુજરાત અને જ્યાં જ્યાં ચૂંટણી આવતી હોય ત્યાં એમની રાજનીતિ નીકળતી હોય છે. હમણાં છઠ પૂજાની અંદર જે યમુના નદીની અંદર જહાકવાળા દ્રશ્યો આખા દેશે જોયા છે, એટલે જે બોલે છે તે કરતા નથી એ એના માટે છે. અને આ ભારતીય જનતા પાર્ટીની અંદર નરેન્દ્રભાઈએ જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે કે અમે બોલીએ છીએ તમે કરીને બતાવીએ છીએ, એટલે આ તફાવત અને સરખામણી કરવાને બદલે એ પોતે પોતાનું રાજ્ય કારણ કે સાચવે અને ત્યાં જે દિલ્હીની હાલત છે એના કરતા ગુજરાતનો હાલત ખૂબ સારું છે. હમણાં જોયું હશે કે જે માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા ઇન્ડેક્સ જાહેર થયો એમાં ગુડ ગવર્નન્સની અંદર ગુજરાત રાજ્યને સર્વપ્રથમ. મેટ્રો ટ્રેન એના અલગ એનું સ્થાન ધરાવે છે રેલવે સાથે સીધું નહીં અને દરેક રાજ્યો પોતાના કોવિડ સામેના નિર્ણયો લેવા માટે એમને સ્વતંત્રતા આપી છે. એટલે જ્યાં જ્યાં જે નિર્ણયો કેન્દ્ર સરકારે લેવાના હોય એ આરોગ્ય મંત્રાલય સાથે હોલ ઓફ ધ ગવર્મેન્ટ ડિસિઝનની અંદર દરેક મંત્રાલયો એકબીજા સાથે સંવાદ કરીને જ્યારે નિર્ણયો લેતા હોય છે ત્યારે આ બધા નિર્ણયો
નિર્ણયો રાજ્ય લેવાનો હોય અને રાજ્યની વ્યવસ્થા રાજ્યએ સંભાળવાની હોય. કોવિડ ટેસ્ટ જરૂરી છે, ખૂબ વડોદરામાં કેસ વધી રહ્યા છે, વડોદરા રેલવે સ્ટેશને કોવિડ ટેસ્ટ થતા નથી, લગભગ બજેટ થઈ રહ્યા છે, અહીંયા થતા નથી. હું યોગ્ય રીતે એનું અમે દેખરેખ કરીને સૂચના આપીશું કે ખૂબ સારી રીતે જે અવર જવર થાય અને આ તૈયારીની અંદર જે ગુજરાતે જે તૈયારી બતાવી છે, ગુજરાત વેક્સિનેશનમાં પણ સર્વપ્રથમ છે, લગભગ 80-90% જેટલું જ્યારે પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે, બીજા રાજ્યોની સરખામણીમાં આપણે જોઈશું તો ખૂબ સારી કામગીરી થઈ રહી છે, એટલે ભવિષ્યમાં પણ એ રીતે આપણે આગળ વધશે. છેલ્લો સવાલ છે, પ્રધાનમંત્રી શૌચાલયના ઉપયોગ પર વજન આપે છે અને વડોદરા રેલવે સ્ટેશનમાં શૌચાલય માટે 1 રૂપિયો લેવાની શરૂઆત કરાઈ છે. જીએમ સાહેબ ને MP શ્રી એનો જવાબ આપશે, ધ્યાન નથી મને.